અરે ચંપા, એ ચંપા, હા બાપુ, હા ગોઠવાય કે વેફર ને બધું? હા બધું ગોઠવાય. આ તે છે ને, તું અહીંયા દુકાને બે, હું આ તમાકુ પીસરિયા ના પાર્સલ ફૂટી ગયા છે ને લેતો આવું. મારે નથી બેસું, મારે જો ઘરે રાંધવાનું છે, આને બેસાડો. તું રાંધવા ઘરે જાશો? હા હું રાંધવા જાઉં છું. હા તો તું ઘરે રાંધવા જા, હિરલ બેન છે. હા તો તું બેસ જાય. હિરલ બેન એ ને કયો બેન છે? ના ના બેટા, તું બે ની ઘરે રાંધવા જાય છે, ઓલું નકર તારે રાંધવું પડશે. ના ના હાલો બે હું. હા એ ભાગ ભાગ થાય જાય ને બે, તો હું ગામ માં જઈને હમણાં આવું પાછો. ઓ કઈ સગાન? હા પક્કા આવ આવ. શું આ બધું છે? હા જો, મેં એક લવ લેટર લખ્યું છે, ચિઠ્ઠી. હા હા, એક જણીને મારે દેવાની છે. તમારે? હા, અને એમાં છે ને, જો તને તો ખબર છે મારી એવી ટેવ છે ને, હું મને શાયરી બાયરી ઓછી લખું. શરૂઆતમાં છે ને મેં ગીતની કડી લખી છે, અને એન્ડમાં ગીતની કડી લખું, એટલે હું કામ કે ગીત જ્યારે જ્યારે રેડિયામાં ટીવીમાં ગીત આવે ને, તો એને આપણી યાદ આવે. એમ એ જો, પહેલું લખ્યું છે, તુમસે મિલકર ન્યા જાને ક્યું, ઓર ભી કુછ યાદ આતા હૈ, આજ કા એ પ્યાર નહીં હૈ, જન્મો કા એ નાતા હૈ. પહેલું એ ગીત લખ્યું બરાબર. અને જો પછી બધી વિગત લખી છે, તું ક્યારે મળવા આવીશ ને મને જવાબ આપજે, એવું બધું લખ્યું છે. છેલ્લે પાછું શું લખ્યું છે ખબર છે? લોગો સે સુના હૈ, કિતાબો મે લિખા હૈ, સબને યહી કહા હૈ, સબને યહી કહા હૈ, પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, જો ડરતે હૈ વો પ્યાર કરતે. કેમ લાગ્યું? વાહ 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 વાહ, મને બહુ ગમ્યું ગીત. ગમ્યા ને? બહુ. આ ગીત જ્યારે આવે ત્યારે ને આપણી યાદ આવે કે ન આવે? યાદ આવે હો સગન. આવે હા સગન. આ ચિઠ્ઠી કોને દેવાની? જો તું મારો ભાઈ બનશો, કોઈને કહેતો નહીં. વાહ, એટલે ભોપાઈ છોડી એલી દુકાને નીચ બેહતી. હા ડક્કા પટકા કરે એને દેવાની છે, કોઈને કહેતો નહીં. હો તે કાલે હું જાઉં છું. હવે ઘડીક જ બેહું છે ને, તારે ક્યાં સુધી બેહું? હા એ ગામ માં હજી લેતો લાગે છે ને, તું ઘરે રાંધી વાળે, હું ગામ માં વસ્તુ લઈ આવું. છોકરા એવું જ કરે. એક મિનિટ ઉભી તો રે, પછી સમજો નિરાતે વાંચજે એકલી હોય તારે. હો હું જાઉં છું પછી મળું. પણ પૈસા તો લાવો. હા પૈસા આપી દો તમે, પૈસા રાખું છું એ હાટું, તમે ક્યારે માગો. હાલે પાંચ ભલે જમાઈ જા. હા સગર, આ એટલો બધો કેમ રખમાં? મેં ઓલું નતો આપડે વાત થઈ. હા ઓલું ચિઠ્ઠી લખી હતી. હા એ ત્યારે હું ગયો ને દુકાન એકલી બેઠી, એટલે ચિઠ્ઠી દઈ દીધી છે, અને વાંચતી તે હું નીકળી ગયો. દઈ દીધી? દઈ દીધી ને વાંચો હતો મંડી ને તો હું નીકળી ગયો. હું આમ જાઉં છું પેલા મગન ના ઘરે. તમને કહો, એ તમને કહો, એક માવો બનાવો ને, કાચી દેશી વરિયાળી પાવડર. હા બનાવો. તુમસે મિલકર ના જાને ક્યું,
कुछ और भी याद आता है तुमसे मिलकर ना जाने। આ ચિઠ્ઠીમાં તો પેલું ગીત લખ્યું ઈ જ આ ગાય છે, આ એની જ લાગે છે ચિઠ્ઠી। प्यार करने वाले कभी डरते नहीं, जो डरते हैं वो प्यार करते नहीं। प्यार करने वाले कभी डरते नहीं, जो डरते हैं वो प्यार करते नहीं। સગનનું સેટિંગ નહીં થાય એવું લાગે, મારું સેટિંગ થઈ જાય ને એવું લાગે છે કે થાય। તમે આપી દીધી પણ હવે આજ જાવ છું આજ ખબર પડશે, એને આમ લઈ લીધી છે એટલે જવાબ તો આપશે અને કા મોટું બગાડશે, પણ લગભગ તો જવાબ આપી દીધી છે મને, જવા તો દે શું થાય છે। એટલે આય પપ્પા ભાઈ જો આવતા લાગે સટાણું કરીને, અત્યારે પાછો વળી જવા દે, અત્યારે ન જવાય। છોડજો દુકાને બેઠે ન્યા બેસી જવાય, હાલવા મંડ્યા તને કેટલી દાન નાક વાગ્યું છે કે મારી દુકાને તારે આવવાનું નહીં, તો મને એમ કે તમે બેઠા હશો તો પણ હું બેઠો હોઉં તો તારે મારી દુકાન ની કઈ વસ્તુ લેવાની, હાલા હાલવા મંડ જવા દે, ગામમાં ઘણી દુકાનો છે આવવાનું, હું અહીં બેહી ગયો છો બે બેનું। પણ બાપુ ગરાજ ને કઈ ના ન પડાય, ના પાડી દેવાની અને આપણે દુકાને આવવાની ના જ પાડી છે, મારા વિશે પૂછતો તો એ અરે એ છે જેવો એ હાટું તેમ નહીં થવા જતો અહીં દુકાને, ને આ પાછી કહે છે કે આ લગ્ન થઈ ગયા છે નામ છે તેમ છે, કરજો બે બાપ દીકરો આઠે આઠે કામ તો કરવું જોઈએ ને। હા હા શું છે બિલ છે બિલ પકલો આ તો દુકાને આવતો હશે, આ જઈને પકલા ના તો ટાંટિયા ભાંગી નાખવા છે, હવે કોઈ છોડી દુકાને નહી બેહરવી શટર પાડીને જાવત
આ હું છે મને પૂછે છે જી આમરે આમ આમ ફેર આમ કામ કરી કરી અને પાછા પૂછો છો હું કર્યું એમ મેં કઈ કર્યું રીતે આવી હકાવ્યા ગીત લેવું એ મને સંભળાયું તું બધું હાલ સગના પણ હાલ મોટ થોડું આજ મોસમ આને વાલા કોઈ તોફાન આવતું લાગે છે. ઓલો ભોપો ભાવો પકાને મારતો મારતો અને હાથમાં ચીઠી જેવું કઈક છે, ખબર પડી ગઈ લાગે. હવે ભાગ્ય મુઠ્યું વાળે છૂટકો છે, ભાગો. ચગડા બોલ ધામ.